વેલકમ ટુ માય ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોઇઝ આજે આપણે અવયવીકરણ જે છે એને મેગ્નેટિક બોર્ડ દ્વારા કઈ રીતે સમજાવી શકાય તેની માહિતી મેળવીશું એ માટે સૌપ્રથમ એક થર્મોકોલ સીટ લઈશું ત્યારબાદ આ જે થર્મોકોલ સીટ છે એના વચ્ચેના ભાગમાં આપણે એક ચુંબક લગાવીશું અહીં ચુંબક નાના નાના ટુકડાનો પણ ઉપયોગ કરી શકો છો અહીં આ જે થર્મોકોલ સીટ છે એને આપણે વચ્ચેના ભાગમાંથી કટ કરીશું જેથી ચુંબક જે છે અત્યારે બહાર છે એ અંદરના ભાગમાં સમાઈ શકે આપણે જોઈ શકીએ છીએ થર્મોકોલમાં આ ચુંબક સમાય એ પ્રકારે આપણે નાનું એવું હોલ કર્યું છે હવે આપણે અંદર આ ચુંબકને ગોઠવી દઈશું તમે આ ચુંબકને ફેવિકોલની મદદથી પણ ફિટ કરી કરી શકો છો ત્યારબાદ એક કાર્ડ પેપર લઈશું કાર્ડ પેપરને આ થર્મોકોલ પર ગોઠવી દઈશું અહીં ચારે તરફ સેલોટેપ પણ લગાવી શકાય હું અહીં એને ફેવિકોલ વડે ફિટ કરું છું આપણે બ્લેડ લઈશું બ્લેડ જે છે એને વચ્ચેથી કટ કરી અને નાના નાના ટુકડામાં વિભાજીત કરીશું બીજું બ્લેડ લઈશું આ પ્રકારે હવે આપણે અહીં કાર્ડપેપરમાંથી આ પ્રકારની રચના તૈયાર કરીશું એટલે કે નાના નાના એવા ચોરસ અથવા લંબચોરસ કટિંગ કરીશું એને ઉલટાવી અને પાછળની તરફ આપણે બ્લેડ લગાવીશું આપણે અહીં કાર્ડપેપર પર ફેવિકોલ લગાવીશું અહીં સૌ પ્રથમ આપણે બ્લેડ જે છે એનો એક નાનો પીસ ગોઠવીશું ત્યારબાદ એની ઉપર બીજું કાર્ડપેપર ગોઠવી દઈશું અહીં આ પ્રકારે આપણે તમામ કાર્ડપેપરને તૈયાર કરીશું આ જ પ્રકારે તમામ કાર્ડ પેપરના કટિંગ નેટ આપણે તૈયાર કરી દઈએ અહીં આપણે જે ટીએલએમ બનાવીએ છીએ એ એક જ સંખ્યા માટે છે તમે અહીં વધારે પ્રકારના આવા કાર્ડ્સ તૈયાર કરી અને અલગ અલગ સંખ્યાઓ પણ બનાવી શકો અને ત્યારબાદ દરેક સંખ્યાના અવયવ સરળતાથી પાડી શકાય હવે આપણે અહીં કાર્ડ બનાવીશું પાંચ ત્રણ એક્સ અને વાય હજી વધુ કાર્ડ પણ બનાવી શકીએ આપણે અહીં ઉદાહરણ લઈશું પંદર એક્સ વાય પંદર એક્સ વાયના અવયવ પાડવાના છે તો અહીં આપણે ચાર જ કાર્ડ બનાવ્યા છે વધુ કાર્ડ હોય તો વધુ કાર્ડમાંથી તેને શોધી શકાય અહીં મારી પાસે બીજા કેટલા કાર્ડ છે તે પણ હું એડ કરી દઉં છું જોઈ શકો છો આપણી પાસે ઘણા એવા ફ્લેસ કાર્ડ છે આપણે પંદર એક્સ વાયના અવયવ અહીં જે ચુંબક છે તેના પર લગાવીશું ચુંબક માટે આપણે અહીં કોઈ પ્રકારની આઉટલાઈન કરી શકીએ તો રંગ પણ કરી શકીએ અહીં સૌ પ્રથમ પંદર છે માટે આપણે ત્રણ ગોઠવીશું ત્યારબાદ પાંચ ગૂઠવીશું ત્યારબાદ એક્સ આવશે અને લાસ્ટમાં આવશે વાય તો આ જે છે એ પંદર એક્સ વાયના અવયવો છે બાકીના ફ્લેસ કાર્ડને દૂર કરીશું અહીં આપણે જોઈ શકીએ છીએ મેગ્નેટના કારણે ફ્લેસ કાર્ડ ચોંટી શકે છે આ જે ટીએલએમ છે એ તમામ સબ્જેક્ટ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે જેમ કે રોમન અંક અને ગુજરાતીમાં પણ શબ્દો બનાવવા વાક્યો બનાવવા માટે આ ખૂબ જ ઉપયોગી બની રહે છે અહીં તમે જોઈ શકો છો ચુંબકને કારણે ફ્લેશકાર્ડ ચીપકી રહે છે અને આપણું બની જાય છે મેગ્નેટિક બોર્ડ